માધ્યમથી લાઈવ પ્રોગ્રામો જોવાની વિશેષ સુવિધા આપ ઇન્ટરનેટના માધ્યમથી આપના મોબાઈલ ટેબ્લેટ કોમ્પ્યુટર તથા ટીવી પર નિહાળો કચ્છમાં સામાજિક ધાર્મિક મહોત્સવોનું જીવંત પ્રસારણ પ્રસારણ નિહાળવા ક્લિક કરો www.rajgorlive.com ધાર્મિક તથા સામાજિક ઉજવણીના જીવંત પ્રસારણ માટે સંપર્ક કરો રાજગોર લાઈવ પ્રસિદ્ધ રાજગોર મોબાઈલ નંબર 9537469476 ટેલિફોન નંબર 02832240312 242312. દર્શક મિત્રો નમસ્કાર, હું કલ્પના શાહ, કચ્છ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. આજે વાત કરીશું નલિયા દુષ્કર્મ કાંડમાં આરએસએસ ભાજપના 3 નેતાઓ ઝડપાયા. ભાભીનું રહસ્ય અકબંધ. આપે ભાભી અને ભાજપ વચ્ચેના સંબંધો ઉપર મૂક્યો સનસનીખેજ આરોપ અને દુષ્કર્મ પીડિતાની તપાસ યોગ્ય દિશામાં થતી હોવાનું કહેતું મહિલા આયોગ. પણ સમાચારોની શરૂઆત કરીએ લોક અદાલતથી. જોઈશું સમાધાનના માધ્યમથી ન્યાયિક પ્રક્રિયા ઝડપી બનાવી અરજદારોને ઝડપભેર ન્યાય આપી અદાલતનું ભારણ હળવું કરવાનો પ્રયાસ. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ભુજમાંથી લોક અદાલતનું આયોજન કરાયું હતું. આજે અદાલતોમાં કેસોનું ભારણ વધી રહ્યું છે ત્યારે મેગા લોક અદાલત યોજીને વિવિધ વિષયોને લગતા કેસોને આવરી લેવાયા હતા. લોક અદાલતનું સફળ આયોજન અરજદારો માટે આવકારદાયક રહ્યું હતું. સમાધાન દ્વારા મળતા ન્યાયનો સૌથી મોટો ફાયદો એ હોય છે કે તેમાં વાદી અને પ્રતિવાદી બંને પોતાને ન્યાય મળ્યો હોવાનો સંતોષ અનુભવે છે. અનુભવીએ આ વાદી પ્રતિવાદી ગુલામશાહ સૈયદ અને મહેબૂબ આરબનો અનુભવ. સમાધાન શ્રેષ્ઠ છે, લોક અદાલત ખરેખર સફળ માધ્યમ છે. અમારો કુટુંબિક ઝઘડો થયો હતો અને અહીંયા કેસ આજે હજી કોર્ટે જે આ લોક અદાલત રાખ્યો છે, બહુ સારું કામ કર્યો છે. અમને બહુ આનંદ છે, એનાથી ખુશી થાય છે. શું કામ કે ધક્કાઓથી બચે છે અને જે રિસ્પોર્ટ કોર્ટે આપ્યો છે અમે એનાથી બહુ ખુશ છીએ. એક બાજુમાં જ ઊભા છે, અમે મારો ભાઈ છે, મારો સંડુ છે. કુટુંબિક થોડીક મન દુઃખ હતા પણ હવે અમે બે મિલી ગયા છીએ. ભાઈ પતાવટ થઈ ગઈ છે અમારી, બે ભાઈ એકદમ ખુશીનો આનંદ છે. અમારા વચ્ચે થોડીક અનબન થઈ ગઈ હતી, હવે એ મેટર આખી પૂરી થઈ ગઈ છે. હવે અમારે બેની પતાવટ થઈ ગઈ છે ને બહુ સારો કરે છે આ કોર્ટે જે બોલાવે છે ને એકબીજાને પતાવટની કરાવે છે એ બહુ સારો કરે છે. એમાં માણસોનો ટાઈમ બચે છે, પૈસા બચે છે ને હું તો કહું છું કે ઘણું બધું સારું કરે છે. હવે જે કરે છે એકદમ એકદમ વ્યવસ્થિત સંબંધ આજેથી જ થઈ ગયા છે. આ મેગા લોક અદાલતમાં વધુ ને વધુ અરજદારો જોડાય તે માટે કચ્છ જિલ્લા સેવા કાનૂની સત્તા મંડળે મીડિયાના માધ્યમથી વ્યવસ્થિત પ્રચાર પ્રસાર કર્યો હતો. કચ્છ જિલ્લા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી એમ આર મેંગદે આ લોક અદાલત વિશે કચ્છ ન્યૂઝને વિસ્તૃત જાણકારી આપે છે. આજની લોક અદાલત દર વર્ષની જેમ નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટીના ઉપક્રમે યોજાનારી વર્ષ 2017ની પ્રથમ લોક અદાલત છે, જેમાં કચ્છ જિલ્લામાં 4489 કેસો મૂકવામાં આવેલા છે અને આ એમાં 1650 કેસો મેજિસ્ટ્રેટલ સ્પેશિયલ સિટિંગના પણ મૂકવામાં આવેલા છે. લોકોને એટલો સંદેશ આપીશ કે આ લોક અદાલતના માધ્યમથી એમના જે સમાધાન રહે, નિકાલ થઈ શકે તેવા વિવાદો હોય તેનો આ લોક અદાલતના માધ્યમનો ઉપયોગ કરીને પોતે પણ વિવાદ મુક્ત થાય, અદાલતોનું પણ ભારણ ઘટે અને સમાજમાં સંવાદિતા સર્જાય એ રીતનો સંદેશ આપીશ. ખાસ કરીને કઈ કઈ ફેકલ્ટીઝના કેસો આપણે આજની લોક અદાલતમાં સમાધાનની રાહે નિકાલ થઈ શકે તેવા તમામ પ્રકારના કેસો આવરી લેવામાં આવેલા છે, જેમાં મોટર એક્સિડન્ટ્સને લગતા કેસો છે, લેણી રકમના દાવાઓ છે, સમાધાનની રાહે નિકાલ થઈ શકે તેવા કેસો માટે સ્પેશિયલ સિટીનું આયોજન કરવામાં આવેલું છે અને એ ઉપરાંત PGVCL છે, BSNL છે, એને એ લોકોના જે લેણી બિલની લેણી રકમો છે એ અંગેના કેસો પણ મૂકવામાં આવેલા છે અને હવા જે ફોજદારી ગુનાઓ છે જેનો નિકાલ થઈ શકે એના માટે સ્પેશિયલ સિટીનું પણ આયોજન કરવામાં આવેલું છે. હાજી ફાઇનાન્શિયલ સંસ્થાઓના પણ કેસો છે, જે નાણાં કેસો હોય જેની લોનની લેણી રકમના કેસો હોય, જમીન સંપાદનને લગતા કેસો છે એ પણ મૂકવામાં આવેલા છે. મારે એક કરંટ એકાઉન્ટ ખોલાવવું છે, લ્યો આ 5000. પણ સર મિનિમમ 10000 તો જોઈશે. ઇટ્સ ઓકે, મારે ચેકબુક લેવાની છે. પણ સર ચાર્જિસ લાગશે. આ પૈસા ડિપોઝિટ કરાવવા છે. આ 5 મંડળના 50 રૂપિયા લાગશે હો. સર RTGS ને 156 લાગશે. આમાં પણ ચાર્જિસ
સાહેબ કેટલા બધા ચાર્જિસ લ્યો છો? અમને ધંધો કરવા દેવો છે કે નહીં? ચેકબુક ચાર્જિસ, એટીએમ કાર્ડ ચાર્જિસ, બેંક સ્ટેટમેન્ટ ચાર્જિસ, મિનિમમ બેલેન્સ ચાર્જિસ, કેસ ડિપોઝિટ ચાર્જિસ, એસએમએસ એલર્ટ ચાર્જિસ, આરટીજીએસ ચાર્જિસ. આ બધા ચાર્જિસ ચૂકવવા તો મારે લોન લેવી પડશે. લ્યો આ લોન ના ચાર્જિસ, પ્રોસેસ ચાર્જિસ, સીસી રિન્યુઅલ ચાર્જિસ, ઇન્સ્પેક્શન ચાર્જિસ, વેલ્યુએશન ચાર્જિસ, મિનિમમ યુઝ ચાર્જિસ, ઇન્સ્યોરન્સ ચાર્જિસ, પ્રીપેમેન્ટ ચાર્જિસ. નથી જોતી મારે લોન, નથી જોતું મારે ખાતું. હે, આ ખાતું બંધ કરાવવાના કોઈ ચાર્જિસ છે તો એ લઈ લ્યો. એનાએ 500 રૂપિયા લાગશે હો. મારે શું આ બેંક વાળા માટે જ કમાવાનું છે? એ લો, મેં બેંક સે 1 લાખ વિડ્રો કરકે લે આયા. બેંક સે? હા ભૈયા, કોણ સી બેંક સે? બીએમસીબી બેંક સે. અચ્છા, બીએમસીબી. વેલકમ ટુ બીએમસીબી, ધ ભુજ મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંક. મેડમ, અહીંયા લોન માટેની કોઈ પ્રોસેસ ફી છે? નો પ્રોસેસ ફીઝ. અને જો બીજી બેંકના ચેક પણ અહીં જમા કરાવશો તો સેમ ડે ના તમને કેશ પેમેન્ટ મળશે. હવે બીજા ચાર્જિસ નું પૂછી લઉં. ચેકબુક ચાર્જિસ? નો સર. સ્ટેટમેન્ટ ચાર્જિસ? નો સર. આરટીજીએસ ચાર્જિસ? નો સર. નેટ બેન્કિંગ ચાર્જિસ? નો સર. કેશ ડિપોઝિટ ચાર્જિસ? નો સર. ચેક કલેક્શન ચાર્જિસ? નો સર. એસએમએસ એલર્ટ ચાર્જિસ? નો સર. ખાતું ખોલાવવા માટે કોઈ સર્વિસ ચાર્જિસ લાગે છે? સર, યુ આર ઇન બીએમસીબી. વાહ, અને કહેવાય, આપણી બેંક આપણા માટે. હવે બીએમસીબી થી સ્વાઇપ મશીન મેળવી ડિજિટલ ઇન્ડિયા સાથે કદમ મિલાવો. બીએમસીબી, ભુજ, માધાપર, અમદાવાદ, અંજાર, ગાંધીધામ અને નખત્રાણા. વાત ચકચારી નલિયા દુષ્કર્મ પ્રકરણની. આજે અમે આપને બતાવીશું એલસીબી પોલીસે આરએસએસ ભાજપના 3 મોટા માથાઓને ઝડપીને દુષ્કર્મ કાંડની તપાસમાં ઢીલ મુકાયાની ચર્ચાનો આપ્યો વળતો જવાબ. 9 માંથી 8 આરોપીઓ હવે પોલીસની પકડમાં, માત્ર એક જ ફરાર. નલિયા દુષ્કર્મ કાંડમાં પ્રદેશ અને રાષ્ટ્રીય સ્તરે કચ્છ ભાજપને શરમજનક સ્થિતિમાં મૂકનાર, રાજ્યની ભાજપ સરકારને હરકતમાં લાવનાર આ 3 આરોપીઓ આરએસએસ અને ભાજપના હાઈ પ્રોફાઇલ નેતાઓ છે. દુષ્કર્મનો ભોગ બનનાર પીડિતાએ ગાંધીધામના ભાજપી નગરસેવક અને આરએસએસના નેતા, એક પગે વિકલાંગ એવા અજીત રામવાણી ઉપર જાતીય શોષણના ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. તેની સાથે ભાજપના બીજા નગરસેવક અને પૂર્વ કારોબારી ચેરમેન વસંત ભાનુશાલી અને કચ્છ ભાજપમાં યુવા નેતા તરીકે ચર્ચાતા આરએસએસના કાર્યકર ગોવિંદ પારુમલાણી છે. પશ્ચિમ કચ્છ એસસીબીએ ગાંધીધામના હાઈ પ્રોફાઇલ સર્કલમાં મોટા માથા ગણાતા એવા 3 આરોપીઓને ઝડપી પાડ્યા બાદ મીડિયા સાથે વાત કરતા પશ્ચિમ કચ્છ એસસીબીના પીઆઈ જેએમઆર, અમે પોલીસની જુદી જુદી ટીમો નલિયા દુષ્કર્મ કામે ફિલ્ડમાં હતી. એ દરમિયાન અમારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટી એ ગઢવી સાહેબ અને એમની ટીમને બાતમી આધારે હકીકત મળેલી તો સામખિયારી પાસેથી જે નલિયા દુષ્કર્મ કામના 3 આરોપીઓ છે એમને પકડેલા છે, જેમાંના એક છે ગોવિંદ અર્જુનદાસ પારુમલાણી તથા વસંત કરશનદાસ ભાનુશાળી તથા 3 અજીત પારુમલ રામવાણી, જેઓની વિધિવત આજે ધરપકડ કરી આવતીકાલે નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માગવામાં આવશે. અને અગાઉ જે 5 આરોપીઓ પકડાયેલા છે એ આરોપીઓ રિમાન્ડ ઉપર છે અને એને લગતા પુરાવા મેળવવામાં આવેલ છે અને એની પણ તપાસ ચાલુ છે. સાથે સાથે આ આરોપી પકડાયા છે એમની પણ આગળની તપાસ કરી અને પુરાવા એકઠા કરવામાં આવશે. પોલીસે જે પ્રાથમિક તપાસમાં જે ફરિયાદીએ જે હકીકત જણાવી છે એ તમામ આરોપીઓની પકડવાના પ્રયત્નો કરી આરોપીઓ પકડેલા છે. ઇવન જે એને પુરાવા આપ્યા છે એ પુરાવા અમે એકઠા કરવાના છે અને જે એવિડન્સ છે એ સાથે રાખી અને આરોપીએ જે જગ્યાએ આ જગ્યાએ ગયા છે એમની તપાસ કરી ત્યાં ઝડપી કરી પંચનામા કરી અને પુરાવા એકત્ર કરવામાં આવેલ છે. આરોપીઓ પાસેથી અમે મોબાઈલ કબજે કરેલા છે તથા જે અગાઉ આરોપી પકડે એમના મોબાઈલ લઈ અને એફએસએલમાં એનું પરીક્ષણ કરવામાં આવશે અને પુરાવા મેળવવામાં આવશે. હોટલોની બધી તપાસ કરવામાં આવી છે એના પણ પુરાવા લઈ અને એફએસએલમાં મોકલી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હા, એની તપાસણી કરાવરાવી છે, એને લગતા જૂનો ટાઈમ છે એના પુરાવા લઈ અને એફએસએલમાં મોકલી અને તપાસ કરવામાં આવશે. જુદા જુદા જે એમાં ઇન્વેસ્ટિગેશનમાં અમને મળ્યા છે એવા પુરાવા અમે લીધા છે અને એ મેળવવામાં આવશે. આગળની જે તપાસ છે આરોપીઓના રિમાન્ડ છે એ દરમિયાનમાં જે જગ્યાએ એને દુષ્કર્મ થયું છે તેની તપાસ કરવામાં આવશે અને એને લગતા વધુ પુરાવા મેળવવામાં આવશે અને ફરિયાદીએ જે જણાવી છે એ મુજબની તમામ તપાસ કરવામાં આવશે. હા, એની તપાસ કરવામાં આવશે. અજીત રામવાણી, વસંત ભાનુશાળી અને ગોવિંદ પારુમલાણીએ 3 આરોપીઓ ઉપર પીડિતાએ આદિપુર ગાંધીધામની હોટેલોમાં તેની સાથે દુષ્કર્મ આચરાયું હોવાનો આક્ષેપ મૂક્યો છે.
જો કે આ આખી ઘટનામાં ભાજપની પ્રશિક્ષણ શિબિર અને ભાવિ એ બંને ચર્ચામાં છે. અત્યાર સુધી 9 માંથી 8 આરોપીઓને ઝડપી પાડનાર એલસીબી પોલીસ હજી રહસ્યમય ભાવિ સુધી પહોંચી શકી નથી. ભાભીનું નામ આપ્યું છે એમાં ફરિયાદી એવું જણાવ્યું છે. ભાભી છે એ એક જગ્યાએ જ્યારે ત્યાં કામ કરતા હતા ત્યારે એ રોટલી બનાવવાનું કામ કરતા હતા અને એ ભાભી છે એની પાછળ એવું હોય એવું તપાસમાં નથી ક્યાંય મળ્યું, પણ એ ભાભીને ઓળખે છે ને એ રીતના એને ફરિયાદીએ જણાવ્યું છે, એ રીતના એની તપાસ કરવામાં આવી છે અને વધુ તપાસ કરવામાં આવશે. ભાભી છે એ કઈ રીતના ઓળખે છે એને જ્યાં નોકરી માટે જતા હતા રોટલી બનાવવાનું ત્યાં એને ભાભી છે એમની મુલાકાત થયેલી અને પોતે ત્યાં રોટલી બનાવવાનું કામ કરતા હતા અને ભાભી એને મળેલા ત્યાં બીજી એવી કોઈ બીજી હકીકત સામે લાવી નથી અને જે જે એને ફરિયાદીએ જે જણાવ્યા છે એ મુદ્દાઓની તપાસ ચાલુ છે. એવું કોઈ ડ્રગ્સ બાબતની તપાસમાં એવું કંઈ સામેલ અમને મળ્યું નથી કે આ કોઈએ ડ્રગ્સ આપ્યું એને આવું કોઈ બરાબર. ફરિયાદીએ એવું જણાવ્યું હતું કે એમને જ્યારે કેફી પીણામાં કંઈ એને ઓલું પીવડાવ્યું હતું તો એ બાબતની અમે તપાસ કરવામાં આવી છે ને એવું કંઈ અમને મળ્યું નથી અત્યારે, તપાસ ચાલુ છે છતાં એની. એની તપાસ જે અગાઉ કીધેલું છે અમુક પુરાવા એના લગતા લેવાના છે, એ જે જે ફરિયાદીએ જે રીતના કીધું છે એ રીતના અમે એના નિવેદન નોંધેલા છે. એનું 164 નિવેદન કરાયું છે, ફરિયાદમાં એને આપ્યું એ વિગત આપી છે અને જ્યાં એને જણાવ્યું છે જગ્યા બતાવી છે એ મુજબના પુરાવા એકઠા કરવામાં આવેલ છે અને આરોપીઓ પાસેથી પણ એની તપાસ કરવામાં આવી છે અને એ પુરાવાનો વિષય છે, એ વધારે હું તપાસના કામેનું છે, એ પુરાવા એકઠા કરવામાં આવેલ છે. આ ઝડપાયેલા જે 3 આરોપી છે એમને આ યુવતી સાથે કેવી વખત પૂછ કરવું અને કઈ જગ્યાએ તપાસમાં કરવું, એ જે તપાસમાં અગાઉ આપને જણાવ્યું છે એ રીતના બધે તપાસમાં એને જ્યાં જ્યાં કર્યું છે ત્યાં એના પુરાવા મેળવવામાં આવેલ છે અને આજે સાથે લઈને હજી પુરાવા મેળવવામાં આવશે. બરોબર. એ શખ્સો એની સાથે દુષ્કર્મ કરવાનું જણાવેલું છે જે જે જગ્યાએ એને લગતા પુરાવા મેળવવામાં આવેલ છે અને વધુ પુરાવા મેળવશું. પોલીસ ભલે આરોપીઓ સુધી પહોંચી હોય પણ દુષ્કર્મ કાંડમાં રહસ્ય સર્જનાર ભાભીને હજી શોધી શકી નથી. દુષ્કર્મ કાંડમાં મોટા માથાઓને છાવરનાર કચ્છ ભાજપ અને ભાભી વચ્ચેના સંબંધો ઉપર સનસનીખેજ ટિપ્પણી કરીને આપે ખડભરાટ સર્જતા આક્ષેપો કર્યા છે. નલિયા દુષ્કર્મ કાંડમાં ફરિયાદી પીડિતા યુવતીના આક્ષેપ મુજબ તેનો વ્યાપ બહુ મોટો છે. ભાજપના નેતાઓને સંડોવણી અને રાજકીય દબાણ દ્વારા ઢાંક પીછોડો કરાઈ રહ્યો હોવાના આક્ષેપ સાથે જ આપે રાજકીય ખળભળાટ સર્જ્યો છે. હવે નલિયા દુષ્કર્મ કાંડમાં જે રીતે 65 જેટલા લોકો દ્વારા 35-40 જેટલી યુવતીઓને ફસાવાય એ તમામ કિસ્સાની તલસ્પર્શી તપાસની માંગ સાથે આપે દેખાવો કર્યા હતા. આમ આદમી પાર્ટી કચ્છના મીડિયા કન્વીનર દતેશ ભાવસારે નલિયા દુષ્કર્મ કાંડને શરમજનક ગણાવીને આ દુષ્કર્મ કાંડમાં ભાભી નામની મહિલાનું નામ આવ્યું છે તેણીના અને કચ્છ ભાજપના આગેવાનો સાથેના સંબંધ સંદર્ભે સનસનીખેજ આરોપ મૂકીને મોટો ખળભળાટ સર્જ્યો છે. નલિયામાં જે બળાત્કાર કાંડ બારે આવ્યો છે એનામાં માત્ર 8 જ આરોપીઓની અટકાયત કરી છે. ઓન પેપર કદાચ એમના જ નામ હશે પણ એના સિવાય 65-70 જેટલા ભાજપાના નેતાઓ આનામાં સામેલ છે. ભાજપાનું દબાણ છે પોલીસ પ્રશાસન ઉપર કે આમને જે યેન કેન પ્રકારે પ્રકરણ દબાવી દેવાનો, તો અમે એનો સખત વિરોધ કરીએ છીએ. આજે અમે ભુજમાં એની રેલી કાઢી છે, આવેદનપત્ર આપ્યું છે. આવતા અમુક દિવસમાં જો એના ઉપર કોઈ કાર્યવાહી નહીં થાય તો અમે અચોક્કસ મુદતના ઉપવાસ પર ઉતરશું અને આવતીકાલે એટલે કે 12 તારીખે મુખ્યમંત્રી વિજય રૂપાણીના ઘરની સામે પણ અમે ઘેરાવ કરશું, ધરણા કરશું અને તે છતાં પણ જો ગુજરાત સરકાર નહીં માને, આ નિર્લજ્જ નેતાઓ નહીં માને તો ન છૂટકે અમારે ગાંધી ચિંતા માર્ગે આમંત્રણ ઉપવાસ ઉપર ઉતરવું પડશે. ભાભી શબ્દનો પણ ઉલ્લેખ છે જી. કદાચ અહીંયાના જે ભાજપાના નેતાઓ છે એ બધે એ ભાભીથી પરિચિત છે અને એ ભાભી જ્યારે પણ રણ ઉત્સવો થાય છે, મોટા મોટા કાર્યક્રમો થાય છે ત્યારે ભાજપાના નેતાઓને એ લોકો મહિલાઓ પીરસે જ છે. જગ જાહેર છે છતાં પણ ભાજપાના નેતાઓ માત્ર કાર્યવાહી થશે 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 પરંતુ કોઈ કાર્યવાહી થતી નથી. એટલે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે જ્યારે એમની બેન દીકરીઓનો વારો આવશે ત્યારે જ કદાચ આ લોકો જાગશે, પણ અમે એની રાહ નહીં જોઈએ. અમારી કે તમારી બેન દીકરીઓનો વારો આવે એની પહેલે જ આ લોકોને અહીંયાથી ઉખાડી ફેંકવો પડે અને જો આ લોકો નહીં સમજે તો અમારા માટે આગળના ઘણા બધા રસ્તાઓ ખુલ્લા જ છે. આપને લાગે છે કે ભાભી બહાર આવશે?
અત્યારે તો આપના સૂત્રોમાંથી જ માહિતી મળે છે કે ભાભીને આ લોકોએ અંડરગ્રાઉન્ડ કરી દીધી છે. શક્યતા એવી પણ હોઈ શકે કે એ ભાભી હવે કદાચ જીવિત પણ ના હોય, કેમ કે જો એ ભાભી જીવિત હોય તો આ બધેના કારા કુકર્મો બહાર આવી જાય એમ છે. એટલે ગમે એ કાળે એ ભાભી મળે તો આ 65ના 65 નેતાઓના જે કપડાં છે ને એ બધા કપડાં ઉતરી જાય એમ છે. ભુજના જ એક બહેન છે, આપના સૂત્રોમાંથી જ માહિતી મળે છે, અને કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે ઘણા વર્ષોથી. ભાજપના આગેવાનો સાથે પણ એ સંકળાયેલા છે, અમુક સંસ્થાઓ પણ છે એમની, માધાપરની અમુક સંસ્થાઓ છે એની સાથે પણ સંકળાયેલા છે. તો આ ભાભી બહાર આવે એવી અમારી ચોક્કસ એસપી સાહેબ પાસે માંગણી છે કે એમને તો કોઈ પણ કારણે બહાર લાવવા જ જોઈએ, નહીતર આ બધા ભાજપાના નેતાઓ છે એ બધા રાજ કરતા રહેશે, ગુંડાઓ રાજ કરતા રહેશે. રાજકીય પક્ષોની સાથે સાથે સામાજિક સંગઠનો દ્વારા પણ નલિયા દુષ્કર્મ કાંડને વખોડીને વિરોધ વ્યક્ત કરાઈ રહ્યો છે. નલિયા દુષ્કર્મ કાંડની ઘટનાને વખોડવામાં સામાજિક સંગઠનો પણ આગળ આવી રહ્યા છે. નલિયા દુષ્કર્મ કાંડ હવે રાજ્યભરમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે ત્યારે રાજકારણ અને સમાજ જીવનને ખળભળ આપતા આ દુષ્કર્મના બનાવ સંદર્ભે ઠાકોર સમાજ દ્વારા વિરોધ વ્યક્ત કરીને ઘટનાની તલસ્પર્શી તપાસ કરાય અને તમામ આરોપીઓ ઝડપાઈ જાય એવી રજૂઆત સાથે આવેદન પત્ર અપાયું હતું. ઠાકોર સમાજની રજૂઆત સંદર્ભે કચ્છ ન્યૂઝ સાથે વાત કરતા સમાજના ઉપપ્રમુખ, આજ રોજ ડીએસપી સાહેબને અમે આવેદન પત્ર આપ્યું છે. કચ્છના જે નલિયા ગામે જે દુષ્કર્મ પીડિતા ઉપર થયું છે એ ખૂબ જ નિંદનીય છે, અને આ પોલીસ અધિકારી અને સરકાર આ બંને તપાસ કરાવી રહી છે, પણ સારું કામ છે, પણ છતાં જે કાચબા ચાલે જે કામ થઈ રહ્યું છે એ ઝડપી હરણફાળે એની તપાસ થાય અને તટસ્થ તપાસ થાય, અને આ તટસ્થ તપાસ કરવામાં નહીં આવે તો આવનારા દિવસમાં અમે સમગ્ર ગુજરાતની અંદર ગાંધીજી ત્યાં માર્ગે અથવા ઉગ્ર આંદોલન અમે પણ કરવાના છીએ. સાથે સાથે એ પણ કહીએ છીએ કે સરકાર જ્યારે સ્ત્રી સશક્તિકરણની વાત કરતી હોય ત્યારે આજે 22 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના જો લોકો જો આવું કરતા હોય તો આમાં સ્ત્રી સશક્તિકરણની ક્યાં વાત આવે છે? સ્ત્રીઓની પણ કોઈ સલામતી નથી. ગુજરાતની અંદર દિન દહાડે ઘણા બધા તાલુકામાં જિલ્લાઓમાં આવા બળાત્કારના બનાવો બનતા હોય છે, એટલે અમે સરકારને કહેવા માગીએ છીએ કે તમે બેટી બચાવો બેટી ભણાવો અને સશક્તિકરણની વાતો કરો છો, આજે સ્ત્રીઓ ઉપર ખુલ્લેઆમ તમારા જ પક્ષના તમારા જ પાર્ટીના જે હોદ્દેદારો છે આજે સ્ત્રીઓની સડે ચોક આબરૂ લઈ રહ્યા છે, એમની મજૂરનો લાભ ઉઠાવી રહ્યા છે. પણ બીજું પણ હું કહેવા માગું છું કે આ જે ભાભી નામની વ્યક્તિ છે એને ઘણા દિવસથી અંડરગ્રાઉન્ડ કરવામાં આવી છે, હવે કોઈના દબાવથી કે કોઈ એનું અપહરણ કર્યું છે કે સરકારના અંડરમાં છે, કારણ કે એ ભાભી નામની વ્યક્તિ જો પકડાય તો ઘણા બધા નેતાઓના પણ મોટા મોટા માથાઓના પણ નામ ખુલી એવા છે. અને બીજું કે જ્યારે પણ ભાભી પકડાય ત્યારે જે કોઈ મોબાઈલ વાપરતા હોય, ભાભી નામની જે સ્ત્રી છે જે વ્યક્તિ છે એમનો મોબાઈલ પકડાય ત્યારે એમના તમામ કોલ ડિટેલના લોકેશન કાઢવા અને એ ઉપરથી તમામ સંપૂર્ણ સખ્તપણે તપાસ કરવામાં આવે એવી અમારી માંગણી છે. અને જો 7 દિવસની અંદર આ સંપૂર્ણ તપાસ કરવામાં નહીં આવે તો અમે સીબીઆઈ તપાસની પણ માંગણી કરવાના છીએ. શું આપ દાંતના દુખાવા કે તકલીફથી પરેશાન છો? બહુ મોડું થઈ જાય એ પહેલાં દાંતના બધા જ રોગોની સારવાર એક જ જગ્યાએ ઉપલબ્ધ છે, ડૉક્ટર મેઘાસ ડેન્ટલ ક્લિનિક. અહીં દાંતની તમામ પ્રકારની સારવાર કરી આપવામાં આવશે. આધુનિક ડિજિટલ એક્સરે આરવીજી દ્વારા ઓછા ક્ષકિરણો, તુરંત જ સારી ક્વોલિટીમાં એક્સરે ઉપલબ્ધ, જેથી સચોટ નિદાન થાય છે. આધુનિક ઇલેક્ટ્રોનિક ઉપકરણો દ્વારા દાંતના મૂળિયાની સચોટ સારવાર, વાંકાચૂકા દાંતની સારવાર, કુદરતી દાંત જેવા જ કલરની ફિલિંગ, દાંતોનું બ્લીચિંગ, સ્કેલિંગ અને પોલિશિંગની સુવિધા, સ્ટરીલાઇઝેશન એટલે કે જંતુમુક્ત અને ચેપરહિત સાધનો દ્વારા તમામ સારવાર કરવામાં આવે છે. તો રાહ શાની જુઓ છો? આપનું એક વખતનું આગમન અને દાંતોની તકલીફોને કરો ગુડબાય. ડોક્ટર મેઘાસ ડેન્ટલ ક્લિનિક, શોપ નંબર 14, ડોસાભાઈ ધર્મશાલા, ઇન્દ્રાબાઈ પાર્ક સામે, ભુજ. મોબાઈલ નંબર 9979700074. વાત નલિયા દુષ્કર્મ કાંડની. આજે મેં આપને બતાવીશું મહિલા આયોગ સાથે મુલાકાત બાદ પીડિતા યુવતીના પતિએ શું કહ્યું. કચ્છ દોડી આવેલા રાજ્ય મહિલા આયોગની ટીમે પીડિતા યુવતી અને તેના પતિ સાથે મળીને ફરિયાદ વિશેની હકીકતો જાણી હતી, તો વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા કરાયેલ કાર્યવાહીની વિગતો પણ મેળવી હતી.
દુષ્કર્મ કાંડની તપાસ અંગે કચ્છ ન્યૂઝ સાથે વાત કરતા રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલા, આજે હું તમે જેની રાહ જોતા હતા કે પીડિત દીકરીને મળે, આજે હું એ દીકરીને મળી છું. એમની સાથે મેં લગભગ એક કલાક સુધી વાત કરી છે. એમનો એક જ પ્રશ્ન છે કે મને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ મેડમ, મારે બીજું કશું જ જોતું નથી, અને મને જો ન્યાય મળશે તો મને એવું લાગશે કે હું આ જે કાર્ય કરી રહી છું એમાં મને સફળતા મળી. મારે બીજા ઘણી દીકરીઓ મારી જેમ કદાચ પીડાતી હોય તો એ દીકરીઓને પણ સાથે સાથે ન્યાય મળે, એટલે મેં આવી અપેક્ષા રાખી છે. અને એમનું એવું કહેવું છે કે મને પોલીસે પૂરેપૂરી મદદ કરી છે, જ્યારથી મેં અરજી કરી ત્યારથી આજ સુધી પોલીસ મારી સાથે છે, અને આજે એમને પોતાને એવો આનંદ પણ છે, એના મનમાં ખુશી પણ છે કે હું જેના માટે લડું છું એ કામ આજે પોલીસે પૂર્ણ કર્યું છે. મેડમ, જે આ કેસ સિવાય એ વાત કરી રહી છે કે 45 છોકરીઓ સાથે આ પ્રકારનું શોષણ થયું, એ મુદ્દે આપને કોઈ રજૂઆત કરી છે અથવા તો આપે કોઈ પ્રશ્ન પૂછ્યો છે આ માટે? મારી વાત સાંભળો, મેં એમને પૂછ્યું હતું કે બેટા તારા સિવાય તને કોઈ એવી શંકા છે કે બીજી દીકરીઓ માટે આવું કંઈ બન્યું હોય એમ? તો એમણે એવું મને કીધું છે, અને એમણે પોતે FIR માં લખાયું પણ છે કે મારે બીજી દીકરીઓને જો આવું કોઈ શોષણ થતું હોય તો એની પણ તપાસ થાય. સમગ્ર રાજ્ય અને હવે દેશભરમાં નલિયા દુષ્કર્મ કાંડ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, ત્યારે દુષ્કર્મનો ભોગ બનેલ આ પીડિતાના પતિએ પ્રથમ જ વાર કેમેરાની સામે આવીને ન્યાયની માંગ કરી છે. કચ્છ ન્યૂઝ સાથે વાત કરતા પીડિતાના પતિએ શું કહ્યું આપ જાતે જ સાંભળો. તપાસ માટે મને પૂરેપૂરી સહન મળી છે, સહમતિ મળી છે પોલીસથી, અને પૂરેપૂરો પોલીસ લોકોનો પૂરેપૂરો સપોર્ટ છે અમારી સાથે, અમારું પ્રોટેક્શન તપાસ અમારી હાજરીમાં થઈ છે, એમને સાથે લઈ જઈને થઈ છે. એમાં આલ સાહેબ છે, સિસોદિયા મેડમ છે, જયસ્વાલ સાહેબ છે. ઘટનાને લઈને શું કહેશો તમે? ઘટનાને લઈને જે વસ્તુ જે બની છે મારી વાઈફ સાથે, બરાબર છે, તો એમણે મને બધી વાત કરેલી કે આવી આવી રીતે બન્યું છે, એ માટે અમે લોકો કચ્છ આવ્યા, અને કચ્છમાં જે અમે વાત કરેલી પછી એ બાબત ફરિયાદ કરી કે આવી આવી રીતે છે, અને પોલીસે પૂરેપૂરો સપોર્ટ આપ્યો છે અમને. આપ પોલીસની કાર્યવાહીથી, સરકારની કાર્યવાહીથી સંતુષ્ટ છો? પૂરેપૂરા સંતુષ્ટ છીએ, અને અત્યારે 8 લોકો પકડાઈ ગયા છે અત્યાર સુધી. આમાં વધુ કોઈ લોકોનો સમાવેશ છે શું લાગે? આમાં હોઈ શકે છે, ઘણા હોઈ શકે છે આમાં. આપની પત્ની દ્વારા કહેવામાં આવ્યું તો આપને કે આટલા લોકોનો? એ મારી પત્નીને, જે શાંતિ સોલંકી નામનો વ્યક્તિ છે, એમણે મારી વાઈફને કીધેલું એવી રીતે કે અમારું 65 જણાનો ગ્રુપ છે, અને એમાં 35-40 છોકરીઓ છે અમારા ચુંગલમાં. ખાસ કરીને જ્યારે આટલી મોટી હિંમત કરી છે, પહેલ કરી છે આપની વાઈફે, ત્યારે જ્યારે તમને વાત કરી ત્યારે તમારું તમે શું કહેવા માંગતા હતા? કઈ રીતના હિંમત કરીને આટલી મોટી પહેલ કરી આપ પોલીસ પાસે પહોંચ્યા, પોલીસે આપને સાથ આપ્યો, કઈ રીતના આખી ઘટના થઈ? જ્યારે મારી વાઈફ પહેલા અહીંયા રહેતી હતી ત્યારે એ મારી પાસે ત્યાં આવી મારા ઘરે, અને એ બાબતે એણે આત્મહત્યાનો પ્રયાસ કરેલો. ત્યારે મને એને પૂછતા એને મને કીધેલું કે મારી સાથે આવી રીતે આ માણસ શાંતિ સોલંકી નામનો વ્યક્તિ છે, એમને ત્યાં મને નોકરીના બહાને રાખી અને મને આવું કરી, અને મારી સાથે બ્લેકમેલિંગને એ વસ્તુ કરતા હતા એ લોકો, અને અલગ અલગ જગ્યા પર કે આવી રીતે બ્લેકમેલ કરે કે આવી રીતે આમ કરશું, તારી બ્લેકમેલિંગ વાયરિંગ, તારો વિડીયો વાયરલ કરી કાઢશું એવી રીતે. આપની પત્નીએ જ્યારે આત્મહત્યાનો પ્રયાસ કર્યો ત્યારે કોઈ લોકોના નામ કે એવું કંઈ લખેલું? હા, લખેલું હતું નામ. અંદાજે કેટલા માણસોના નામ લખેલા હતા? અંદાજે જે મેન સૂત્રધાર અને કહેવાય ને કે પેલું શાંતિલાલ સોલંકી, મેન એમનું જ નામ લખેલું હતું. કે સિવાયના કેટલા લોકોના નામ હતા? એ સિવાયથી આજે 10-10 જણાના નામ, 9 જણાના નામ એવી રીતે હતા કે આ લોકોએ મારા પર આ વસ્તુ કરેલી છે. તો દર્શક મિત્રો, હતા આજના સમાચારો. આપ પણ આપની ફરિયાદ કે સમસ્યા અમને મોકલી શકો છો. કચ્છ ન્યૂઝ બનશે આપનો અવાજ. ફરી મળીશું આજ સમયે આજ ચેનલ પર. ત્યાં સુધી રજા લઈએ. ધન્યવાદ.